બનાસકાંઠાના ડીસામાં આજે ફરી અખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગ અને નગરપાલિકાની સંયુક્ત ટીમો દ્વારા તપાસ હાથ ધરી હતી અને અખાદ્ય ચીજવસ્તુઓ મળી આવતા દુકાનદારો અને વેપારીઓ પાસેથી દંડ અને નોટિસ ફટકારી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. શહેરમાં રોગચાળો ન ફેલાય તે હેતુથી તેમજ અખાદ્ય ઠંડા પીણા સહિતની ચીજવસ્તુઓના વેચાણના કારણે લોકો બીમારીમાં ન સપડાય તેની તકેદારીના ભાગરૂપે ડીસા નગરપાલિકા આરોગ્ય વિભાગે પોલીસની સાથે રાખી સંયુક્ત રીતે અલગ અલગ 11 વોર્ડમાં 11 ટીમો બનાવી અખાદ્ય ચીજવસ્તુઓ વેચતા સ્થળો પર તપાસ શરૂ કરી હતી. આ ટીમોએ શહેરમાં હોટલો, રેસ્ટોરન્ટ, ઠંડા પીણા, ફરસાણ, નાસ્તાની લારીઓ, મીઠાઈની દુકાનો, પાર્લર સહિત તમામ જગ્યાએ તપાસ કરી હતી, જેમાં કેટલીક જગ્યાએ ડેરીમાં વેચતા દૂધમાં જીવજંતુઓ, ફરસાણની દુકાનમાં બહુ દિવસથી પડેલ ખાદ્ય વસ્તુઓ, વારંવાર ફરસાણ તળતા બળેલું તેલ તેમજ એક્સપાયરી ડેટવાળી ચીજવસ્તુઓનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતું. આરોગ્ય વિભાગની આજે તપાસ દરમિયાન મોટા ભાગની દુકાનોમાં લાયસન્સ પણ જોવા મળ્યા ન હતા, જેથી અખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓને તંત્રની ટીમોએ ₹500 થી ₹5000 સુધીનો દંડ ફટકાર્યો હતો. તેમજ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓને નોટિસ ફટકારી કડક કાર્યવાહી હાથ ધરી હતી. ડીસા તાલુકા હેલ્થ ઓફિસર PM ચૌધરીએ જણાવ્યું હતું કે ડીસામાં આજે વહેલી સવારથી તંત્રની ટીમોએ અંદાજિત 300 જેટલા સ્થળો પર તપાસ હાથ ધરી હતી અને અખાદ્ય ચીજવસ્તુઓનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને આવા વેપારીઓ ફરીવાર આવી ચીજવસ્તુઓ ન વેચે તે માટેની કાર્યવાહી હાથ ધરી હતી.